દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકી છે એમને જેલમાં પૂર્યા જન્મ પછી જે હતા એમણે કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જસોદાની જે દીકરી હતી એને પોતાની સાથે લઈ આવ્યા તેથી શ્રી કૃષ્ણના જન્મદિનને ગોકુળ અષ્ટમી પણ કહેવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે મંદિરોને શણગારવામાં આવે છે અને ત્યાં રાત્રે ભજન કીર્તન પણ થાય છે રાતના બાર વાગ્યે કૃષ્ણ જન્મ થતા લોકો નાચે છે કૂદે છે અને ગુલાલ ઉડાડે છે અને સાથે સાથે ગાય છે કે નંદ ઘેરા ભયો જય કનૈયા લાલ કી

કંસનો વધ કરી તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા તેમણે કાળી નાગનો નાથ્યો હતો તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને આ ઉપદેશ એ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે ગીતા એ હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. તો આપણે ગીતાનો ઉપદેશ છે એ વાંચીએ અને એને આપણા જીવનમાં ઉતારીએ તો આશા છે કે તમને આ મારો નિબંધ છે ઉપયોગી નીવડ્યો હશે શો વિશ ઓલ ધ બેસ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એકલવ્ય એજ્યુકેશન એન્ડ હેતલ ઠક્કર એડ્યુ એન્ડ બાય બાય